तो मित्रों जय श्री राम, जय कपिला हनुमान। स्वागत है तमारू अमारी गुजराती चैनल गुजराती गुरुजी में। तो मित्रों आजनो टॉपिक है टर्बो चार्जर। तो आजना वीडियो में आपणे जोईशुं कि टर्बो चार्जर शू छे, टर्बो चार्जर कार्य कई रीते करे छे, टर्बो चार्जर नी बनावट केवी होय छे, एंजीन नी अंदर टर्बो चार्जर ने क्यां लगाववामां आवे छे, टर्बो चार्जर नी अंदर शू शू खामीओ आवी शके छे अने आ खामीओने कारणे एंजीन ने शू नुकसान थई शके छे। ओके, तो आ बधुं जोईशुं आपणे आजना वीडियो में। तो चालो शुरू करिए। तो मित्रों टर्बो चार्जर ए एंजीन में लगावामां आवती एक एवी डिवाइस छे के जेना लगाववाथी एंजीनों जे पावर होय छे ए 30% जेटलो वधी जतो होय छे। एटले के नॉर्मल जे 6 सिलिंडर एंजीन नी अंदर जेटलो पावर मळतो होय छे एटलो ज पावर टर्बो चार्जरना लगाववाथी 4 सिलिंडरना एंजीनमां पण मेळवी शकाय छे। बीजू के मित्रों तमे जाणो छो कि आपणे जेम जेम हाइट ऊपर जईए छीए તેમ તેમ જે હવાની ઘનતા હોય છે, હવાની જે ડેન્સિટી હોય છે એ ઘટતી જતી હોય છે। ઓકે, તો આપણે ગાડીને પણ જેમ હાઈટ ઉપર એટલે કે હાઈ અલ્ટિટ્યૂડ ઉપર લઈ જઈએ તેમ જે ગાડીનો પાવર હોય છે એ ઘટતો જતો હોય છે। એટલે ટર્બો ચાર્જરની મદદથી એન્જિનની અંદર વધારે માત્રામાં જે હવા હોય છે એનો સપ્લાય કરીને ત્યાં પણ જે ગાડીનો પાવર હોય છે એ મેળવી શકાતો હોય છે। ઓકે મિત્રો, હવાની ઘનતા જેટલી વધારે હોય હવાની અંદર ઓક્સિજનના મોલિક્યુલ્સ મતલબ કે ઓક્સિજનના જે પાર્ટિકલ્સ હોય છે એ પણ એટલા જ વધારે હોય છે। એટલે જેટલી આપણે હવા વધારે સપ્લાય કરીશું એન્જિનની અંદર એટલો જ અંદર ઓક્સિજન વધારે દાખલ થવાનો છે અને જેટલો ઓક્સિજન વધારે દાખલ થશે એટલો જ જે કમ્બશન થવાનું હોય છે, ઓકે, જે ફ્યુઅલનું કમ્બશન થાય છે એ એટલું વધારે સારી માત્રામાં થાય છે અને એના કારણે જે એન્જિનનો પાવર હોય છે એ વધતો હોય છે। ઓકે, તો જે ટર્બો ચાર્જર હોય છે એનું મેઇન કામ જે એન્જિનનો પાવર હોય છે એને વધારવાનું હોય છે। તો મિત્રો અહીંયા તમને એક ડાયાગ્રામ બતાવવામાં આવ્યો છે કે જેના દ્વારા આપણે સમજીશું કે એન્જિનની અંદર ટર્બો ચાર્જર એ કઈ રીતે વર્ક કરે છે। ઓકે, તો આ ફિગરની અંદર જોઈએ તો આ તમારો આ જે છે એક ટર્બો ચાર્જર છે કે જેની અંદર આ હાઉસિંગને કહેવાય છે ટર્બાઇન હાઉસિંગ અને આ હાઉસિંગને કહેવાય છે કોમ્પ્રેસર હાઉસિંગ। ઓકે, ટર્બાઇન હાઉસિંગની અંદર જે વ્હીલ આપેલું હોય છે એને કહેવાય છે ટર્બાઇન વ્હીલ અને કોમ્પ્રેસર હાઉસિંગની અંદર જે વ્હીલ આપેલું હોય છે એને કહેવાય છે કોમ્પ્રેસર વ્હીલ અને આ બંને વ્હીલ એક કોમન શાફ્ટ દ્વારા બંને જોડાયેલા હોય છે। એટલે કે જ્યારે ટર્બાઇન વ્હીલ રોટેટ થશે ત્યારે એટલી જ ગતિથી જે કોમ્પ્રેસર વ્હીલ હોય છે એ પણ રોટેટ થશે। ઓકે, હવે ટર્બાઇન હાઉસિંગ એનો જે ઇનલેટ ભાગ છે એ જોડાયેલો હોય છે એન્જિનના એક્ઝોસ્ટ મેનિફોલ્ડ સાથે। એટલે કે અહીંયાથી જે એક્ઝોસ્ટ બાર આવશે એ અહીંયાથી સીધો ટર્બાઇન હાઉસિંગની અંદર દાખલ થાય છે અને ટર્બાઇન હાઉસિંગનો જે બીજો છેડો છે એ જોડાયેલો હોય છે સાયલેન્સર સાથે। ઓકે, એટલે કે જે એક્ઝોસ્ટ આવે છે એ એક્ઝોસ્ટ આ ટર્બાઇન વ્હીલને ફેરવીને આ પાઇપ દ્વારા એ મફલરમાં થઈને સાયલેન્સરમાંથી બહાર વાતાવરણમાં જતો હોય છે। જે કોમ્પ્રેસર હાઉસિંગ હોય છે એ કોમ્પ્રેસર હાઉસિંગનો ઇનલેટ પોઈન્ટ મતલબ કે આ ભાગ એ જોડાયેલો હોય છે એન્જિનના એર ફિલ્ટર સાથે કે જ્યાંથી વાતાવરણમાં રહેલી હવા શુદ્ધ થઈને આ જે કોમ્પ્રેસર હાઉસિંગ હોય છે એની અંદર દાખલ થતી હોય છે અને ત્યારબાદ જે કોમ્પ્રેસર હાઉસિંગ હોય છે એનો બીજો છેડો જોડાયેલો હોય છે ઇન્ટરકુલર સાથે। ઓકે, અહીંયા આ જે બતાવવામાં આવ્યું છે તમને એક ઇન્ટરકુલર છે કે જેને ચાર્જ એર કુલર પણ કહેવાય છે। ઓકે, અને આ કૂલરમાં થઈને જે હવા હોય છે એ એન્જિનના ઇનલેટ પોર્ટમાં થઈને એન્જિનના સિલિન્ડરમાં દાખલ થતી હોય છે। ઓકે મિત્રો, જે ગાડીની અંદર ટર્બોચાર્જ એન્જિનની જગ્યાએ નેચરલ એસ્પિરેટેડ એન્જિન હોય તો એની અંદર આ જે ભાગ હોય છે એ હોતો નથી। ઓકે, એટલે કે આ જે એન્જિનનો એક્ઝોસ્ટ મેનિફોલ્ડ હોય છે એ ડાયરેક્ટલી સાયલેન્સર સાથે જોડાયેલો હોય છે તેમજ જે એન્જિનનો ઇનલેટ મેનિફોલ્ડ હોય છે એ સીધો જ એર ફિલ્ટર સાથે જોડાયેલો હોય છે। એટલે કે વાતાવરણમાં રહેલી હવા અહીંયાથી એર ફિલ્ટરમાં થઈને એ ઇનલેટ મેનિફોલ્ડમાં દાખલ થાય છે ત્યાં જે સિલિન્ડરની અંદર એર અને ફ્યુઅલ એ બંનેનું કમ્બશન થાય છે અને જે એક્ઝોસ્ટ જનરેટ થાય છે એ એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં થઈને ત્યાંથી જાય છે કેટાલિટ કન્વર્ટરમાં પછી જાય છે મફલરમાં અને ત્યાંથી પછી એ બહાર વાતાવરણની અંદર દાખલ થાય છે। મિત્રો હવે જોઈએ
कि जो टर्बोचार्ज एंजीन हो कई रीते वर्क करत हो तो टर्बोचार्ज एंजीननी अंदर एंजीननी अंदर थी जे एक्जोस्ट बार आवतो होय छे ए एक्जोस्ट मेनिफोल्ड में थईने आ जे टर्बाइन हाउसिंग होय छे एनी अंदर दाखल थाय छे। ओके, हवे आ जे टर्बाइन हाउसिंग नी अंदर ज्यारे दाखल थाय त्यारे ए जे टर्बाइन व्हील होय छे एने फेरवे छे अने त्यारबाद ए अहींयाथी केटालिक कन्वर्टर में थईने मफलर में थईने पछी ए वातावरणनी अंदर दाखल थाय छे। ओके, हवे ज्यारे आ जे टर्बाइन व्हील फरतुं होय छे त्यारे ऑब्वियसली आ जे कॉम्प्रेसर व्हील होय छे ए पण फरवानुं छे केम के आ बन्ने वच्चे एक बन्ने व्हील एक कॉमन शाफ्ट द्वारा जोड़ायेला होय छे। ओके, एटले जेटली स्पीड थी आ जे टर्बाइन व्हील फरशे एटली स्पीड थी आ कॉम्प्रेसर व्हील फरशे। ओके, एटले कॉम्प्रेसर व्हील फरशे एटले ए शुं करशे के वातावरणमां रहेली जे हवा होय छे के जे फिल्टरमां थईने आ जे कॉम्प्रेसर हाउसिंगनी अंदर दाखल थती होय छे एने पोतानी अंदर खेंचे छे અને ત્યારબાદ એને કોમ્પ્રેસ કરીને એને જે ઇન્ટરકુલર હોય છે એની અંદર ડિલિવર કરે છે। ઓકે, એટલે કે અને ત્યારબાદ જે હવા હોય છે એ ઇન્ટરકુલરમાં થઈને આ જે એન્જિન સિલિન્ડર હોય છે એની અંદર દાખલ થાય છે। એટલે કે નેચરલી એસ્પિરેટેડ એન્જિનની અંદર જેટલી હવા દાખલ થતી હોય છે એના કરતાં વધારે માત્રામાં એન્જિન સિલિન્ડરની અંદર હવા દાખલ થશે। ઓકે, અને વધારે માત્રામાં જે હવા દાખલ થશે એટલે એની અંદર જે ઓક્સિજનના મોલિક્યુલ્સ હોય છે એ પણ વધારે માત્રામાં જવાના છે અને ઓક્સિજનના મોલિક્યુલ્સ જો વધારે માત્રામાં જશે તો જે ફ્યુઅલ હોય છે એનું કમ્બશન પણ વધારે સારી માત્રામાં થશે। ઓકે, અને ફ્યુઅલનું કમ્બશન વધારે સારી માત્રામાં થશે એટલે જે એન્જિનનો પાવર છે એ પણ વધવાનો છે। ઓકે, તો આ રીતે ટર્બોચાર્જર વર્ક કરે છે। હવે સમજીએ કે ટર્બોચાર્જરની અંદર આ જે ઇન્ટરકુલર હોય છે એ કેમ લગાવવામાં આવે છે। ઓકે, તો મિત્રો અહીંયા જોઈએ કે જે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ દ્વારા જે એક્ઝોસ્ટ બાર આવતો હોય છે એનું તાપમાન લગભગ 900 ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું હોય છે। ઓકે, હવે આટલા ટેમ્પરેચરવાળી હવા જ્યારે ટર્બાઇન હાઉસિંગની અંદર દાખલ થાય છે ત્યારે આ જે ટર્બાઇન વ્હીલ હોય છે એનું તાપમાન પણ વધે છે અને આ ટર્બાઇન વ્હીલનું તાપમાન વધે એટલે એની જે ગરમી હોય છે એ આ શાફ્ટમાંથી થઈને આ જે વ્હીલ હોય છે કોમ્પ્રેસર વ્હીલ એની અંદર ટ્રાન્સફર થાય છે પ્લસ આની અંદર જે ઓઇલ ભરેલું હોય છે એ ઓઇલમાં થઈને પણ ગરમી આ જે હાઉસિંગ છે એની અંદર દાખલ થાય છે। ઓકે, એટલે કે આ જે કોમ્પ્રેસર હાઉસિંગ હોય છે એનું તાપમાન પણ વધે છે। કોમ્પ્રેસર હાઉસિંગનું તાપમાન વધે એટલે એની અંદર જે હવા આવતી હોય છે વાતાવરણમાં રહેલી કે જેનું તાપમાન લગભગ 40-45 ડિગ્રી જેટલું હોય છે। ઓકે, હવે આ 40-45 ડિગ્રી હવા જે કોમ્પ્રેસર હાઉસિંગની અંદર દાખલ થાય છે એનું તાપમાન વધીને 200-250 ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું થઈ જાય છે। ઓકે, તો અહીંયા જે હવા મળશે એનું તાપમાન હશે લગભગ 200 ડિગ્રી સેન્ટિગ્રેડ અને આ 200 ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલી ઉચ્ચ તાપમાનવાળી હવા જો આપણે સીધી જ એન્જિનની અંદર દાખલ કરીએ તો એન્જિનની જે એફિશિયન્સી હોય છે એ ઘટી જતી હોય છે। ઓકે, એટલે આ જે હવા હોય છે એને ઠંડી કરવી જરૂરી બને છે અને એના માટે આ જે એર કૂલર અથવા તો જે ઇન્ટરકુલર કહેવાય છે એનો ઉપયોગ થાય છે। ઓકે, તો આ ઇન્ટરકુલર હોય છે એના દ્વારા જે હવા હોય છે એનું તાપમાન 200 ડિગ્રીથી ઘટીને 70-80 ડિગ્રી જેટલું થતું હોય છે અને આ 70 ડિગ્રી ટેમ્પરેચરે જે હવા હોય છે એ એન્જિન સિલિન્ડરની અંદર દાખલ થાય છે। ઓકે, તો આ રીતે ટર્બોચાર્જર વર્ક કરે છે। હવે એક એનિમેશન દ્વારા આપણે સમજીએ ટર્બોચાર્જરનું વર્કિંગ। ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી જે એક્ઝોસ્ટ જનરેટ થાય છે એ એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં થઈને ટર્બાઇન હાઉસિંગની અંદર દાખલ થાય છે ત્યાં એ ટર્બાઇન વ્હીલને ફેરવે છે અને આ ટર્બાઇન વ્હીલના ફરવાથી આ જે કોમ્પ્રેસર વ્હીલ હોય છે એ પણ ફરે છે। ઓકે, હવે કોમ્પ્રેસર વ્હીલ ફરે છે કે અહીંયા એર ફિલ્ટરમાં થઈને જે હવા હોય છે એ કોમ્પ્રેસર વ્હીલમાં જાય છે કોમ્પ્રેસર હાઉસિંગમાં જાય છે અને ત્યાંથી એ પછી ઇનલેટ મેનિફોલ્ડમાં જાય છે। ઓકે, તો આ રીતે ટર્બોચાર્જર વર્ક કરે છે। તો મિત્રો આ છે આપણી પાસે 6 સિલિન્ડર ટર્બોચાર્જ ડીઝલ એન્જિન। તો અહીંયા આ જે છે એ એન્જિનનો એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે કે જેના ઉપર આ ટર્બોચાર્જર લગાવેલું છે। ઓકે, આ જે છે એ ટર્બોચાર્જરનો ટર્બાઇન હાઉસિંગ છે અને આ જે છે એ કોમ્પ્રેસર હાઉસિંગ છે। હવે જોઈએ તો આ જે કોમ્પ્રેસર હાઉસિંગ હોય છે એનો ઇનલેટ
અહીંયાથી આ જે હોસ પાઇપ છે એના દ્વારા નીચે જે ફિલ્ટર લગાવેલું છે, ઓકે, આ જે છે એ એર ફિલ્ટર છે, ઓકે. તો આ એર ફિલ્ટરમાંથી હવા શુદ્ધ થઈને અહીંયાથી આ કોમ્પ્રેસર હાઉસિંગની અંદર દાખલ થાય છે, અને ત્યારબાદ એ કોમ્પ્રેસ થઈને આ પાઇપ દ્વારા એન્જિનના ઇનલેટ મેનિફોલ્ડની અંદર દાખલ થાય છે, અને ત્યાંથી એ દરેક સિલિન્ડરની અંદર દાખલ થાય છે. આ જે છે એ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે કે જેની અંદર દરેક સિલિન્ડરમાંથી એક્ઝોસ્ટ એકઠો થઈને અહીંયા ટર્બાઇન હાઉસિંગમાં દાખલ થાય છે, કે જ્યાં અંદર ટર્બાઇન જે વ્હીલ હોય છે એને ફેરવીને તે અહીંયાથી આ જે પાઇપ દ્વારા નીચે જે સાયલેન્સર દેખાય છે એ સાયલેન્સરમાં થઈને વાતાવરણની અંદર દાખલ થાય છે. હવે ઓઇલ સર્ક્યુલેશનની વાત કરીએ તો અહીંયા જે પાઇપ દેખાય છે તે નીચે ઓઇલ સંપનામાં જોડાયેલી હોય છે. તો અહીંયા જોઈએ તો આપણે ઓકે, આ જે પાઇપ હોય છે જે ઓઇલ સંપમાંથી ઓઇલ જે હોય છે એ પંપ દ્વારા આ પાઇપમાં થઈને અહીંયા ટર્બો ચાર્જરમાં દાખલ થાય છે. તો અહીંયા આ ગેલેરીમાં ઓઇલ ભરેલું હોય છે કે જે આ જે ટર્બો ચાર્જર હોય છે એને લ્યુબ્રિકેટ કરવાનું કામ કરે છે, ઓકે. અને ત્યારબાદ એ જે આ જે નીચે પાઇપ છે, ઓકે, આ પાઇપ દ્વારા એ પાછું ઓઇલ સંપની અંદર જતું હોય છે, ઓકે. તો અહીંયાથી આ પાઇપ જોઈએ તો આ જે પાઇપ છે એ નીચે જાય છે ઓઇલ સંપમાં, ઓકે. ઓઇલ સંપ સાથે પાઇપ જોડાયેલી છે. આ જે છે ડિપસ્ટિક છે કે જેનાથી આપણે ઓઇલનું લેવલ ચેક કરી શકીએ છીએ, ઓકે. તો આ રીતે ટર્બોચાર્જર એન્જિનની અંદર લગાવેલું હોય છે. મિત્રો, આ છે આપણી પાસે ટર્બોચાર્જરનું કટ સેક્શન મોડલ કે જેના દ્વારા આપણે સમજીશું કે ટર્બોચાર્જરની અંદરની બનાવટ કેવી હોય છે, ઓકે. તો અગાઉ જેમ આપણે જોયું તેમ આ જે છે એ ટર્બાઇન હાઉસિંગ છે કે જેની અંદર અહીંયાથી એક્ઝોસ્ટ દાખલ થતો હોય છે અને આ જે ટર્બાઇન વ્હીલ હોય છે એને ફેરવે છે, ઓકે. આ રીતે ટર્બાઇન વ્હીલ ફરે છે અને ત્યાંથી પછી આ જે એક્ઝોસ્ટ છે અહીંયાથી બહાર સાયલેન્સરમાં થઈને હવાની અંદર જતો રહેતો હોય છે, ઓકે. હવે આ જે વ્હીલ ફેરવીએ એનાથી જે વચ્ચે એક કોમન શાફ્ટ હોય છે, ઓકે. તમે જે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એક કોમન શાફ્ટ છે કે જેના બંને એન્ડ પર ટર્બાઇન વ્હીલ અને આ કોમ્પ્રેસર વ્હીલ લગાયેલા છે, ઓકે. એટલે જ્યારે આ ટર્બાઇન વ્હીલ ફરે છે ત્યારે આ કોમ્પ્રેસર વ્હીલ પણ ફરે છે, અને કોમ્પ્રેસર વ્હીલના ફરવાથી જે હવા હોય છે એ અંદર ખેંચાય છે અને ત્યારબાદ અહીંયાથી એ ઇન્ટરકુલરમાં દાખલ થાય છે. મિત્રો, હવે આ શાફ્ટને લુબ્રિકેટ કરવા માટે અહીંયાથી આપણે ઓઇલ સપ્લાય કરીએ છીએ કે આ જે ગેલેરી હોય છે એની અંદર ઓઇલ ભરેલું હોય છે, ઓકે. એટલે ઓઇલ આ શાફ્ટને લુબ્રિકેટ કરે છે અને ત્યારબાદ તે અહીંયા નીચેથી એ પાછું ઓઇલ સંપમાં જતું હોય છે. મિત્રો, આ જે શાફ્ટ હોય છે એ શાફ્ટને માઉન્ટ કરવા માટે અહીંયા જે હોય છે બંને સાઈડ બેરિંગ અથવા તો બૂસ લગાવેલા હોય છે, એટલે કે આની અંદર જે ઓઇલ ભરેલું હોય છે એ ઓઇલ આ ટર્બાઇન સાઈડ કે કોમ્પ્રેસર સાઈડ લીક ના થાય એના માટે બંને સાઈડ અહીંયા ઓઇલ સીલ લગાવેલા હોય છે, ઓકે. તો અહીંયા આ જે છે એ ઓઇલ સીલ છે બંને સાઈડ. ટર્બોચાર્જરને ચેક કરવા માટે આ રીતે જે એનો શાફ્ટ હોય છે એની પ્લે ચેક કરીને ખબર પડે છે કે ટર્બોચાર્જર એ ઓકે છે કે પછી બગડેલું છે, ઓકે. બંને સાઈડ જે ટર્બોચાર્જરની પ્લે હોય છે એ 0.25 mm જેટલી જ રાખવામાં આવતી હોય છે. આ પ્લે જો 1 mm કરતાં વધી જાય તો ટર્બોચાર્જરને બદલવું પડે છે અથવા તો એને રિપેર કરાવવું પડે છે.